તો હાલો, ચા વિના મને ચેન પડે નહીં એના જેવું છે. અને આપણે જઈએ અત્યારે ચા પાણી લઈને. તો મારે હે ને ટાણે લઈ જવા ખેતરમાં ચા. તો પીવાના ટાણું થઈ ગયું છે ને, 5:30 જેવો ટાઈમ થયો છે ને. વાહ, મારી લીલી ના ઘેર, લીલી ના ઘેર માંકણી ઠેક નહીં પીતી હોય પાણી ઠેક. તો પી લે. ઓહો બાપુજી, આંબો હે? આંબો ઉગી ગયો છે? કોરામણ ફૂટી ગઈ ને પાછી? તો હવે થઈ જાય ને? આમાં જઈને ફૂટ્યો પણ કોરામણ. તો ટાણ આંબામાં જો પાંદડા બાંદડા બધા લીલા લીલા છે. જય મુરલી, તો જય દ્વારકાધીશપતિ ને, કેમ છો? મજામાં ભાઈ. તો શરૂઆત કરી આજના હવાર હવારના વ્લોગ ની. તો અત્યારે આમ તો તમે તડકો થઈ ગયો છે. અત્યારે આપણે ત્યાં ઉજત નદી ને કાંઠે, પણ ઉજત નદી નો અત્યારે નજારો છે એ તમે જોઈ શકો છો મારી પાછળ એક્ઝેક્ટ. કે અત્યારે વરસાદ પાણીની આ નદી અમારી છે એ બહુ જો હવે આખું વર્ષ દરમિયાન છે આવીને આવી રહી, અને ઘણું બધું પાણી છે અત્યારે જાય છે. તો અત્યારે આપણે રોડ બધા રોડ ઉપર, અને અત્યારમાં જો તમે જોઈ શકો છો ઘણું બધું પાણી છે ઉજત નદીના પ્રવાહમાંથી પસાર થાય. મીઠું હાકર જેવું એ પાણી છે દોસ્તો, અત્યારે પસાર થાય, તડકો છે જોરદાર. અને હા, મસ્ત મજાનું વાતાવરણ છે. અને આપણે થોડીક વારમાં જવું વાળીએ અને બધું કામકાજ છે કરશું. જોઈ શકો તમે મસ્ત મજાનું વાતાવરણ છે. પવન પવન બહુ જોરદાર વહે છે ડેમમાં અત્યારે. આપણે કામ થોડીક વારમાં છે જવાનું, ટાણું થાય આપણે પછી વાળીએ છીએ, વાળીને બ્લોગમાં મળશું તેમ જેવું. તો અત્યારે થોડું બધું પાણી છે એ અટાણે નદીમાંથી જાય છે. અત્યારે આ રસ્તામાં એટલા બધા હોતા છે કે વાત જવા દે. ગાડી માંડ જોતો હોઉં, 7-8 કિલો માંડ આલે કેમી હશે. બહુ રોદા પડી ગયા. તો રોદા કેથી પૂરા છે ખાતરી છે નહીં, પણ હમણાં ગાડી હાવ ખખડાવી નાખી મારી. ઓ ભાઈ. તો દોસ્તો, હજી ક્યાંય સેલા ભાઈ એમ કે પાણી હુકાણ્યું નથી. નદી બાગમાં પણ છે નીકળું ખડ ને આ તેન કચરો ને બધું બહુ છે, કારણ કે હજી ઓલરેડી બધું હુકાણું નથી, હેવારી ગયું છે આવ. એટલે હમણાં જે વરસાદ વહેશો એમાં પાણી પાણી છે બધી. અને આપણે હેલા જઈએ છીએ વાડી, એનામાં હું ધ્યાન રાખવું પડે, નકર જીવ જંતુ જનાવર હાલતા પગમાં આવી જાય. જેમ કે પૈડકા, જેમ આપણે હરપ કયો ને તમે, જે સાપ કયો, સ્નેક કયો, એના મેં દોસ્તો પૈડકા કહીએ, જનાવર કહીએ, જંતુ કહીએ, હરપ કહીએ, જે પણ કહીએ એવું બધું છે. અને આપણે અત્યારમાં હેલા હતા, પણ અહીંયા તમે જોઈ શકો બધી જગ્યાએ હજી છે એ પાણી પાણી જ છે. એટલે હજી કંઈ હું કાણું નથી, આની કરવું વળી સારો કેળો થઈ ગયો હેલા જેવો. તો એવું છે ને, હાલો હવે થોડું કામકાજ છે એ કરવાનું છે કરી નાખીએ, અને પછી છે જોયું છે હું આગળ છે કામકાજ થઈ જઈએ. બાપુજી, આંબો હે? આંબો ઉગી ગયો છે? કોરામણ ફૂટી ગઈ ને પાછી? તો હવે થઈ જાય ને? આમાં જઈને ફૂટ્યો પણ કોરામણ. તો ટાણ આંબામાં જો પાંદડા બાંદડા બધા લીલા લીલા છે, પણ આ આંબામાં કોરામણ નથી ફૂટી. તો એ ગતિનું, કારણ કે અહીંયા મોટું ફૂટત તીકડ ખબર પડે કે આગળ જતા છે ટૂંકમાં, એમાં હે પાંદડા આવે ખાપા નહીં લાગે. તો આ આંબામાં કોરામણ ફૂટી. વાહ, તો આના મૂરિયા ફાઇનલી બેસી ગયા છે બે જગ્યાએ. હે આ ઠૂઠું હુકાઈ ગયું હતું ને એમાં મૂરિયું ફૂટ્યું, એવું છે કે શું છે? જો આંબામાં હે ને પાંદડા આવી ગયા જોરદાર. અને હજી આમાં તારે બધે પાણી પાણી કંઈ હુકાણા નથી, કારણ કે ધરતી ઉપર હાવ આવી ગયા છે જમીન પાસે પાણી. આંબામાં ક્યાંય હુકાણા નથી. આમ તો જો બીલી થઈ ગઈ જબરજસ્ત. તો હાલો, ચા વિના મને ચેન પડે નહીં એના જેવું છે. અને આપણે જઈએ અત્યારે ચા પાણી લઈને. તો મારે હે ને ટાણે લઈ જવા ખેતરમાં ચા. તો પીવાના ટાણું થઈ ગયું છે ને, 5:30 જેવો ટાઈમ થયો છે ને. વાહ, મારી લીલી ના ઘેર, લીલી ના ઘેરમાં, લીલી ના ઘેરમાં, લીલી ના ઘેર આપણી. અને આ તો વાદળાના ગોટા ને ગોટા કાઢી નાખ્યા, ફોદા કાઢી નાખ્યા, ગિરનાર ઉપર જેવો ઝુમખો પીડ્યો. તો એવું છે ને, અત્યારે આપણે લઈ જઈએ છીએ ચા પાણી. તો આની કોઈથી આપણે એક ઝાર આવશે અડીએજી, આપણું જે સિસ્ટમ છે એ કમ્પ્લીટ પેકિંગ વાળી, ફૂલે ફૂલ હેવી, ભૂનું કાંટો ન કરે એમ લાગે. જો આખે આખી અહીંથી ઝાર છે, પણ ઠેકી બી જવાનું. અને સોયાબીન હારામ હારા થઈ ગયા, અત્યારે મારે ઢળી નાખવું છે હાથી, તો અગડી હાથી ઢળી નાખું. તો સોયાબીન એક ગ્લાસ થઈ ગયા, હારું પૂરી ગયા હો પાછી. તો હાલો, સા પીવા મારા વાલા? તો આવી ગયો છે 5 વાગ્યાનો સા. અને અત્યારે આપણે હતા પાણી વાણી પી લઈએ. અહીંયા આપણી પાસે છે ઘડો, ટાઢા પાણીનો હિમાળો. તો અત્યારે વાતાવરણ છે એવું જોરદાર ગરમાળું, જેને કારણે હેઠળ પાણી બધું છે એવું બધું બહુ મજા આવે પીવાની ટાઢું. અને અત્યારે આપણે જઈએ છીએ ભીંડામાંથી પસાર થઈ રહ્યા છીએ. તો આપણા કોઠિંબા ને એ બધું બહુ મોટું થઈ ગયું છે, ધીરે ધીરે થતું આવે છે, થતું આવે. તો આજે હે આકરી તડકી જોરદાર. અને આપણે પીવાના છે ચા પાણી, જોકે આપણે તો પી લીધા છે. હાલ્યો, તમારે એક પીવાનું બાકી છે, પી લ્યો. તો હાલો, હવે આપણે કામકાજમાં તો જો મારે હાથી ઢળવાનું છે એ ઢળી નાખું. તો ઘડીક પારમાં બધું કામકાજ છે થઈ જાય, અને પછી છે ત્યાં તો
ચવંટાણું થઈ જાય એવું બધું છે. તડકો છે અત્યારે આવો આકરો બહુ જબરજસ્ત. તમે પી લો. વાહ, જોયું ને ચારે રકબી. ભીંડામાં ફૂલ આવી ગયા છે ક્યાંક ક્યાંક, અને ક્યાંક ક્યાંક તો ભીંડા બહુ હરામ હરા છે. વાહ, કેમ બાકી લીલવણી હિંગ એટલે હિંગ હો, ક્યાંક ક્યાંક ઈરુંનું પ્રમાણ હતું પણ એમાં દવા સટકી છે. અને કડવા કોઠીંબડા વેલા મીંડા જો ભાગવા, તો ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક થઈને એકબીજા વીટડાઈ જવાના છે વેલા, અને થઈ જવાના છે કોઠીંબડા. કેમ અને ધમાલ પડેસ માં જો તો આખું કાઢે બીકણી ઠેક નહીં પીતી હોય પાણી ઠેક. તો પી લે. ઓહો, બાકી વાયમાં પાણી હા ઉપેરો, પણ અડધી ડોલ નાખીને આંબી જો શીશણીઓ નાખીને કા ભાઈ તો જોવે હા. એમ બસ પી લીધું છે. લાઈટ તો વહી ને છે, પાણી ઉડાડે રાખે મને ક્યાંક ક્યાંક ક્યાંક. હાલો હું જાઉં. તો જે અત્યારે મજા છે જે ગામડાની સંધ્યામાં, એટલે કે ટાણે સંધ્યારાણું થઈ ગયું છે દોસ્તો, જે મજા છે આપણા વાડી વિસ્તારમાં, આપણા ઇલાકામાં, આપણા વિસ્તારમાં, અને ખાસ કરીને ગિરનારની ભૂમિ એવી જૂનાગઢમાં, તો આવી મજા ક્યાંય ના મળે. અને અત્યારે તમે જોઈ શકો છો મારી પાછળ કે સંધ્યાટાણું થઈ ગયું છે અને આપણે જવાનું ટાણું થઈ ગયું છે દોસ્તો. તો અત્યારે માનો કે 6:30 જેવો ટાઈમ થયો છે, અને અત્યારે આ વિસ્તારમાં અમારે આની કોઈ હજી પાણી ભરી રહ્યા છે, તળાવ હજી આખે આખા ભરી રહ્યા, કારણ કે હજી હવે આ લગભગ ચાલુ જ રહે. તો તમને બધી જગ્યાએ લીલી નાઘેર છે જોવા મળશે. હા, અમારું વિસ્તાર કેમ બાકી જોઈ શકો તમે, આખું મેદાન જેવું છે એ આપણી જોરદાર માંડવી ઈશ્વરની કૃપા અને આપણી મહેનત બે વસ્તુ છે એ કામ કરે નસીબ. તો હવે આલીએ આપણે થોડીક વારમાં જ છે ગામમાં, અને ધીરે ધીરે હેલા જઈ તા હે આપણે. હવે તો જો કે ગાડી નીકળી જાય છે એટલે વાંધો નથી આવતો, હેલા આવીને હેલા જઈ એવું બધું છે. અને અત્યારે સુરત નારાયણ તમે જોઈ શકો છો, હવે એ આથમવાની તૈયારીમાં છે ને આપણું કામ થાય છે પૂરું. ઘણું ઘણું હાથ એકું, ગરમી ચડી ગઈ છે. તો હાલો હવે મળશું કાલના નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. તો આમાં છે આ કોઠીંબડા છે કડવા કડવા, એ કડવે હોતે હે તો આમાં કોઠીંબડા તો થતા આવે હવે. હવે આમાં કોઠીંબુ થાય નીકળું, અને આ કઝાઈ જેવું ખડ છે ને એ તો જાતું દત ઘડીકમાંથી. મારું બેટું ગમે ત્યાંથી હર્યું કાઢે, એટલે આપણે હે ને અને બહુ નિરાયતી ઉપાડવું પડે, નકર શું છે માંડવીનો આખો સોડવો હોય ને આવી જાય. તો જ આવી રીતે હે ને અને ખેંચી લઈએ તોય ઉપડી ગયો માંડવીને છોડવો, તો ખોટું માંડવીને બહુ નુકસાન થાય અત્યારે. એટલે માટે ખડ અમે લેતા હતા, ક્યાંક ક્યાંક છે ને એને અત્યારે તો બાદ કર્યું છે, એનું કારણ છે કારણ કે અત્યારે શું જાવ ખડ ઉપડ દે ને તો માંડવીને છોડવો પડી જાય, કરવું એના જેવું છે. એટલે આમાં હે ને મેં ક્યાંક ક્યાંક કોઠીંબા વાવ્યા, અને જે કોઠીંબડા જાયમાં છે આ વહેલો તમે જોઈ શકો પાંદડા જોઈ લ્યો, ફક્ત રીંજમ થાય મો બાકી ખરેખરો. એટલે આવા વહેલા જામે તો કોઠીંબડું થાય દુનિયાનું, તો પાણાવાળો વિસ્તાર જે પાણાની વાઈડ કરી નાખે આખી વહેલો આવેલો પારો જાહેર જોરદાર થઈ ગયો છે ને વહેલો હાઈક્લાસ થઈ ગયો. બાકી આમાંય છે ક્યાંક ક્યાંક તમે જોઈ શકો છો કોઠીંબડા થતા આવે છે, એમાં એમાં તો જોવો મીંડા થાય મોટા મોટા ધીરે ધીરે થતા આવે છે હજી. એટલે આ મહિનો ઉતરશે ને તો લગભગ થઈ જાય બધા. તો આપણી સેફટી સાથેની આપણી ઝાર છે બહુ જોરદાર કામ કરે છે, કારણ કે ઝાર બાંધતા આપણે દોસ્તો ક્યાંય નથી, ક્યાંય ભૂરણા આવ્યા નથી, ક્યાંય રોજડા આવ્યા કંઈ પણ આવ્યું નથી, એટલે આ ઝાર છે એ હારામ સારું કામ કરે છે. તો આવી રીતના જ આખે આખો અમે હરંગે હરંગ પટો મારી દીધો, એટલે હમણાં તો હાવ મજા થઈ ગઈ છે, ક્યાંય ભૂરણાને હગડી નંબરે આવ્યા નથી અને બધું ભેગું થઈ ગયું છે. તો આવી રીતે આખે આખી હે માંડવી હે સારી રીતે નીકળી જાય એટલે બસ. તો હા ટાણું થતું હોય દોસ્તો, ને આપણે જે હાથે આંકવાનું જાજુ બાકી છે, કારણ કે આને કોઈનો રપટો મેં હાંકી નાખ્યા છે ને અત્યારે હું વૈગો છું હાંજે હાથે આંકવો મોડો મોડો. તો લગભગ છે મારે આની કોઈનું એટલું જ આંકવાનું રહ્યું છે, અને જેમ બને એમ વહેલી તકે હું હાથે ઢળી નાખવાનું છું, કારણ કે ખડ છે એ હાવ સોયત્રા કાઢે જાય છે અને આપણે હાથી પૂપેર પડી જઈને હેળે બેલી જાય, એટલે મારે આને ધક્કો મારવો પડે, પણ કંઈક કંઈક પાંહરા ભેગા થઈ જાય એટલું ધો જોર કરવું પડે ભાઈ એમાં. તો હે ને અત્યારે હાથીના જે આ બાવડા છે બે એ પકડીને ખેંચી લેવાનું, જોકે અમુકમાં જે ટોર છે ને એ દોસ્તો બહુ ભારે લાગે, બાકી નથી વાંધો આવતો, કારણ કે ઘણી જગ્યાએ હે ને એવું બધું ટોર છે કે હાઈલા ગયા હોય ને ભીનામાં ચોમાહામાં એ વધારે નડે છે, બાકી નથી નડતું. અમુક જગ્યાએ હાયેલું જઈને રાપની જેમ હાયેલું જાય, એટલે આમાં બે વસ્તુ અલગ અલગ છે.
અને હું એવો જો મન થોડું ઘણું રહ્યું, કાલના દિવસમાં તો પાછું એક રપટ છે ને મારી દેવો, એટલે બીજી રાઉન્ડમાં એ બહુ હારામ હારું થઈ ગઈ. અને અત્યારે આપણે ધર્મનો ધજા ફરકે છે જો તમે ખેતરમાં, અને કેમ બાકી જોઈ શકો તમે આપણી ધજા ફરકે છે ધર્મની ખેતરમાં. કારણ કે આપણે મોલાય ત્યારે આપણે ઈશ્વરની બહુ હારામ હારી કૃપા કહેવાય. કારણ કે સોયાબી આપણે ધાર્યા જ નહોતા કેટલામાં થઈ જાય પાછા, તો હારામ પારી હાયરું પૂરી ગઈ છે, આગળ જે કુદરત કરે ઠીક.